समाचारोनी तो कोरोनाना दर्दीओ માટે એક રાહતના સમાચાર છે। હવે અમદાવાદના શાહીબાગમાં પણ શરૂ કરાયું છે વધુ એક કોવિડ કેર સેન્ટર। કોમ્યુનિટી હોલ તથા ગેસ્ટ હાઉસને કોવિડ કેર સેન્ટરમાં ફેરવાયું, જેમાં 50 બેડની હોસ્પિટલ ગુરુવારથી શરૂ થશે। આ હોસ્પિટલમાં 10 ઓક્સિજન મશીન અને એક એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે। એક જનરલ રૂમ અને ગેસ્ટ હાઉસના તમામ રૂમના કોવિડ દર્દીઓ માટે સુવિધા ઊભી કરાઈ। સક્ષમ દર્દીઓ પાસે 1000 રૂપિયા ચાર્જ લેવાશે અને જેમને ગરીબ બાળકોના અભ્યાસ માટે તેનો ઉપયોગ કરાશે। આ સુવિધા કેવી છે તે વિશે પણ જાણીએ। गुजरात ने बचावा सरकार तो प्रयत्न कर रही है, परंतु हवे सामाजिक संस्थाओ पण कदम ताल कर रही है। एनु उदाहरण छे आ शाहीबाग ना घेवर सर्कल पासे आवेलो कम्युनिटी हॉल अने गेस्ट हाउस के जे टोटल आइसोलेशन सेंटर अने कोविड केर सेंटर में परिणम्यू छे। आप जो सको ते प्रमाणे जे हॉल में अत्यार सुधी लग्न माटेना बुकिंग थता हता, लोको आवता हता, त्यां आवतीकाल थी दर्दीओने सारवार आपवामां आवशे। 50 बेड नो कोविड केर सेंटर अहींया उभुं करवामां આવ્યું છે। સ્થાનિક સંસ્થાઓની મદદથી આ જે સેન્ટર છે તે ઊભું કરવામાં આવ્યું છે કે જ્યાં આવતીકાલથી કોરોનાના જે પણ દર્દીઓ છે તેમને સારવાર આપવામાં આવશે। કોઈ પણ ધારો કે પરિવારમાં એક સાથે બે થી ત્રણ દર્દીઓ કોવિડ અસરગ્રસ્ત હોય તો તેમની માટે એક અલગ વ્યવસ્થા કરવામાં આવી છે। તેની સાથે જ એક જનરલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે કે ત્યાં પણ એક આખી અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે। આપણી સાથે અશોકભાઈ ઉપસ્થિત છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ। અશોકભાઈ, અહીંયા જે વ્યવસ્થા ઊભી કરાઈ છે એ કેવી રીતની વ્યવસ્થા કાર્યરત થવા જઈ રહ્યો છે? 50 બેડ નું આઈસોલેશન બેડ તૈયાર કરવામાં આવ્યું છે। જે લોકો ઘરે રહીને ઈલાજ નહીં કરી શકતા, હોસ્પિટલમાં જગ્યા નહીં મળવાના કારણે હમણાં ઈલાજ નહીં થઈ શકતા, જે આટલી મોંઘી દવાઓ અને ડોક્ટર ફીસોની આટલી મોંઘી ફીસ લેવે છે એટલે લોકો ઈલાજ કરાવી નહીં શકે, એના માટે અમે આઈસોલેશન સેન્ટરમાં એમને 24/7 બધા હાઈલી એજ્યુકેટેડ ડોક્ટર અને એમની પૂરી ટીમ અહીંયા 24 કલાક હાજર રહેશે ને એ લોકોને પૂરી સર્વિસ આપવામાં આવશે। અહીંયા જે પણ દર્દીઓ આવશે તો અહીંયા એમનું એડમિશન પ્રોસેસ શું છે, એમની પાસે ફી લેવામાં આવશે નહીં લેવામાં આવે અને કેવી રીતે તેમની સારવાર કરવામાં આવશે? એ અહીંયા જે પણ દર્દીઓ આવશે એમની પીસીઆરટી રિપોર્ટ, એમની બ્લડ રિપોર્ટ, એમનો ઓક્સિજન લેવલ બધું ચેક કરી ને આઈસોલેશન સેન્ટરમાં એમને ડોક્ટર ગણશે કે ભાઈ આમાં અહીંયા રાખી શકાય છે, એમનો ઓક્સિજન લેવલ છે તો અહીંયા રાખીને આપણે એમનો ઈલાજ કરીશું। અમે મિનિમમ દરેક દર્દી પાસેથી 1000 રૂપિયો ડોનેશન તરીકે લઈશું, એમાં એમને બધું જમવાનું રહેવાનું મેડિસિન સાથેનું બધું એમને આપવામાં આવશે ને જે 1000 રૂપિયો અમે લઈએ છીએ એ 1000 રૂપિયો અમે રાજસ્થાન સેવા સમિતિની સ્કૂલની અંદર નીડી જે જરૂરતમંદ છોકરાઓ છે એમની ફીસ ભરવામાં યા કોવિડનો ઈલાજ નહીં કરી શકતા પૈસાથી એ લોકોનો એમના ફ્રી ઓફ ચાર્જ અમે સર્વિસ કરીશું। એટલે જે 1000 રૂપિયા અમે લઈ રહ્યા છે એ અમારે માટે બિલકુલ ડોનેશન તરીકે અને ફ્રી ઓફ ચાર્જ છે। અચ્છા, જે પણ અહીંયા મેડિકલ સ્ટાફ સૌથી જે મહત્વનો રોલ હોય છે એ ડોક્ટર ટીમનો અને મેડિકલ સ્ટાફનો હોય છે અને ઓક્સિજનનો હોય છે, તો અહીંયા મેડિકલ ડોક્ટર ટીમ માટેની શું વ્યવસ્થા કરાઈ છે? અહીંયા ડોક્ટર અમારે 24/7 MBBS ડોક્ટર રાત્રે અને દિવસે બાર કલાકના ડ્યુટી ઉપર ડોક્ટર રહેશે અહીંયા ને નર્સિંગ સ્ટાફ દિવસમાં 5 અને રાત્રે 5 એટલે 24 કલાક સુધી નર્સિંગ સ્ટાફની અહીંયા ડ્યુટી રહેશે। જે લોકોને દિવસમાં 3 વખત એમનો બ્લડ પ્રેશર શુગર બીપી બધું નાપી ને એમને જે ટ્રીટમેન્ટ જોઈએ છે એ ટ્રીટમેન્ટ અહીંયાથી એમને કરશે। કેટલા સમય સુધી આ સેન્ટરને ચલાવવામાં આવશે? એ જ્યાં સુધી આપણી ગુજરાતની પરિસ્થિતિ નહીં સુધરે, અમદાવાદની પરિસ્થિતિ નહીં સુધરે ત્યાં સુધી અમે લોકો ચલાવવા માંગીએ છીએ। શકો છો કે બેઝિક કીટ છે, બેઝિક કીટ આ પ્રમાણે તમામ જે રૂમ છે તમામ રૂમમાં આ બેઝિક કીટ મૂકવામાં આવી છે। તેની સાથે જો વાત કરવામાં આવે તો આ પ્રકારે જે પણ દર્દી આવે છે દર્દીનો જે પ્રોગ્રેસ રિપોર્ટ કેવા પ્રકારનો છે, દર્દીનો SPO2 કેવા પ્રકારનો છે, બ્લડ પ્રેશર શું છે, તો આ તમામ વસ્તુઓને અહીંયા Day 1 થી અહીંયા રાખવામાં આવશે। Day 7 સુધીનો અહીંયા જે કહી શકાય આખો ચાર્ટ બનાવવામાં આવ્યો છે એટલે એક પ્રયત્ન છે સમાજની જે વિવિધ સંસ્થાઓ છે કે જે સક્ષમ છે જે કેપેબલ છે તેમનો એક પ્રયત્ન છે કે દવાના કારણે સારવારના અભાવે કોઈ પણ દર્દીનો જીવ ન જાય તે માટેનો આ એક પ્રયાસ છે। કેમેરામેન દીપક સાથે કિંજલ મિશ્રા, TV9 અમદાવાદ।